અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી અને આજના યુગમાં મહિલા પુરુષો કરતા કમ નથી તે ભરૂચની એક મહિલાએ સાબિત કરી બતાવ્યું છે. પતિએ તરછોડી નાખ્યા બાદ પુત્રને પણ કમનસીબે કેન્સર થતા તેની સારવાર કરાવવા માટે તેની માતાએ આત્મનિર્ભર બનવાનો નિર્ણય લીધો અને અંતે તે આત્મનિર્ભર બની. આજે ભરૂચ જિલ્લામાં તે ઇલેક્ટ્રિક રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જોઈએ આ મહિલાની કહાની અમારા વિશેષ અહેવાલ. આજના યુગમાં મહિલા પણ પુરુષોથી કમ નથી તે કહેવત ઘણા લોકો કહે છે, કારણ કે આજે તમામ ક્ષેત્રમાં મહિલાઓ પોતાનો ઉત્કૃષ્ટ દેખાવ કરીને સાબિત કરી બતાવ્યું છે કે તમામ ક્ષેત્રમાં મહિલા કામગીરી કરી શકે. તો મહિલાઓને પ્રોત્સાહન કરવાની જરૂર છે અને તેઓ પણ તમામ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી શકે છે તે તમામ આત્મનિર્ભર મહિલાઓએ સાબિત કરીને બતાવ્યું છે. સરકારે તો તાજેતરમાં જ આત્મનિર્ભર બનવા માટેની જાહેરાત કરી છે, પરંતુ ભરૂચમાં રહેતી એક મહિલા 19 વર્ષથી આત્મનિર્ભર છે. કહાની જાણવા જેવી છે. 19 વર્ષથી પતિએ તરછોડી દેતા જાતે મહેનત કરી દીકરાના કેન્સરની દવા પાછળ મહેનત કરી છતાં દીકરો ન રહ્યો આજે રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન કરે છે. આમ 19 વર્ષથી આ મહિલા આત્મનિર્ભર છે. પ્રદૂષણ મુક્ત ઇલેક્ટ્રિક રિક્ષા ચલાવી આત્મનિર્ભર મહિલાએ મીડિયા સમક્ષ રડી પડી. તેણે પોતાની જિંદગીના કેટલાક કિસ્સાઓ પણ સંભળાવ્યા હતા. કેન્સરથી પીડાતા દીકરાનું મોત થયા બાદ જે નોકરી કરતી હતી ત્યાંથી પણ તરછોડી મૂકી અને આજે રિક્ષા ચલાવી જીવન ગુજરાન ચલાવે છે. કહેવત છે ને કે પ્રેમ આંધળો હોય છે, એટલે જ ઘણી વખત દીકરીઓ પોતાના માતા પિતાનું પણ સાંભળતા નથી અને જ્યારે લગ્ન બાદ તેની સાથે અન્યાય થતો હોય છે ત્યારે જ દીકરી અને દીકરાઓને તેના માતા પિતા જ મદદરૂપ થતા હોય છે. આવા જ કિસ્સાઓ ઘણી વખત ભૂતકાળમાં બની ચૂક્યા છે, જેમાં ભરૂચમાં પણ એક એવો જ કિસ્સો બન્યો. 19 વર્ષ પહેલા આ યુવતીએ લવ મેરેજ કર્યા, પછી પતિએ તેને તરછોડીને તેની સાથે અન્યાય કર્યો અને અન્ય યુવતી સાથે જતો રહ્યો, છતાં પણ તરછોડાયેલી પત્નીએ હિંમત ના હારી અને તેના પ્રેમમાં ડૂબવાની બદલે આત્મનિર્ભર બનવાનું ઠાની લીધું. પોતાના દીકરા સાથે જીવન વિતાવ્યું. દિવસ જતા નસીબે સાથ ના આપ્યો અને દીકરાને પણ કેન્સરની ભયંકર બીમારી લાગી ગઈ. કેન્સરની બીમારી સાંભળ્યા બાદ એક તબક્કે આ માતા પણ રડી પડી હતી અને ભાંગી પડી હતી. તેનો એકમાત્ર સહારો એવા દીકરાને પણ કેન્સર થઈ જતા તેના માટે આગળ કોઈ ઉમેદ બચી ના હતી. દીકરો પણ કેન્સરની ભયંકર બીમારીમાં સપડાયો અને પોતાના દીકરાને કેન્સરની બીમારીમાંથી મુક્તિ આપવા માટે તેણે જાતે નોકરી શરૂ કરી અને મહેનત મજૂરી કરી તેની દવા શરૂ કરાવી. અંતે કુદરતને જે પસંદ હતું તે જ થયું. દીકરો થોડા દિવસ અગાઉ મૃત્યુ પામ્યો અને ત્યારે માતાને પગ તળેથી જમીન ખસી ગઈ. એકમાત્ર આશા એવી દીકરો પણ તેને છોડીને જતો રહ્યો તેવો અહેસાસ થયો. પરંતુ તેમ છતાં માતાએ હિંમત ના હારી અને આ ગમમાંથી થોડા દિવસમાં દૂર આવ્યા બાદ આત્મનિર્ભર બનવાની કોશિશ કરી. દીકરાના અવસાન બાદ જ્યાં પહેલા નોકરી કરતી હતી ત્યાંથી નોકરી પણ થઈ ગઈ. ત્યાંથી પણ તેને છોડી મૂકવામાં આવી, કહ્યું કે આ નોકરી તમારા લાયક નથી. ત્યારે પણ મહિલાને ઝટકો લાગ્યો અને એક બાદ એક જાણે કે આભના વાદળ તેની ઉપર તૂટી પડ્યા હોય તેવી પરિસ્થિતિ થઈ. નોકરી વિના પોતાના માતા પિતાનું પણ ગુજરાન કેવી રીતે ચલાવવું તે પ્રશ્ન તેના માટે ગંભીર બની ગયું હતું. ત્યારે ક્રિસ્ટાઇન જોન સેરવી જોર્જે આત્મનિર્ભર સાથે પોતાના પિતાના પ્રદૂષણ મુક્તિ વાળી રિક્ષા એટલે કે ઇલેક્ટ્રિક રિક્ષાથી ચાલતી રિક્ષા ભરૂચ શહેરમાં ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાનો પ્રયાસ શરૂ કર્યો અને આજે પણ આ મહિલા તમામ પાસાઓને એક અનોખો સંદેશ પાઠવી રહી છે. પતિ અને સાસરિયાઓનું સુખ ના હોય તો ગભરાવવાની જરૂર નથી. તમારામાં જો સાહસ કરવાની અને આત્મનિર્ભર બનવાની ઈચ્છા હોય તમે કંઈ પણ કરી શકો છો. આમાં મહિલાએ સાબિત કરી બતાવ્યું છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આત્મનિર્ભર મહિલાને આમ ટી પણ સલામ કરે છે. મારું નામ ક્રિસ્ટાઇના જોન સેવી જોર્જ છે. હું અહીંયા હાલ ભરૂચની જ રહેવાસી છું. મુક્તિનગર મારું રહેઠાણનો પુરાવો છે અને હું આ અત્યારે હું મારા મમ્મી પપ્પાની હસ્તે રહું છું. એકચ્યુઅલી મારો બાબો અત્યારે 3 મહિના અગાઉ જ કેન્સરમાં પીડિત હતો, તે ગુજરી ગયો છે. રાજ્ય સરકાર એવું કહે છે કે લેડીઝ લોકોએ આત્મનિર્ભર બનવું જરૂરી છે, તો હું એક ઉદાહરણ તરીકે તમારી સામે આજે પ્રસ્તુત છું. મને આજ દિન સુધી મારા મેરેજ પણ ફેલ ગયા છે. લવ મેરેજ કરેલા મેં, એ માણસ મારો મને તરછોડીને 19 વર્ષ પહેલાં જ જતો રહ્યો, મને ને મારા બાળક બંનેને મૂકીને. તો મારો બાળવો મારા મમ્મી પપ્પાના દેખરેખમાં જ ઉછેર થયેલો છે અને હું તે ટાઈમથી જ કમાવાનું સ્ટાર્ટ કરેલું. 10મા ધોરણથી જ નો ડાઉટ હું ચાલુ કરી દીધેલું નોકરી. પણ જ્યારે મારા હસબન્ડ તરછોડીને જતા રહ્યા તો મારો તો જમીન ખસકી ગઈ મારા પગ તળે. હવે શું કરવું? તો હું પછી મેં વિચાર્યું કે હું મારા પગે જ ઊભી થઈ જઈશ ને કમાવાનું ચાલુ કરીશ.
તો તે રીતે હું ધીમે ધીમે બધી સારી કંપનીઓમાં પણ નોકરી કરેલી છે. વચ્ચે અત્યારે જ્યારે હું પહેલાં દુબઈમાં પણ જોબ કરેલી 4 વર્ષ, એ 4 વર્ષ જોબ કર્યા પછી જ્યારે હું પાછી વળી તો ત્યારે ખબર પડી કે મારા બાબો છે ને એ કેન્સરમાં પીડિત છે. પછી એની દેખભાળ, એની દેખરેખ સારવારના હેઠળ લગભગ 2-2.5 લાખ તો એમ જ જતા રહેલા. પછી પછી અત્યારે અમને કેવી રીતના ઘર ચલાવવું એ એક મન પ્રશ્ન ઊભો થઈ ગયેલો. પપ્પા પણ અત્યારે કમાવતા નથી, એ રિટાયર્ડ થયેલા છે. તો હવે ઘરની પરિસ્થિતિ પણ બહુ ખરાબ થઈ ચૂકેલી સારવાર હેઠળ. તો આ રિક્ષા પપ્પાએ લઈ રાખેલી પણ પપ્પા ચલાવી શકે એમ નહોતા, અને બાબો પણ ગુજરી ગયો. તો અત્યારે હું શું કરું, હું નિરાશ થઈ ગઈ કે ઘર કેવી રીતના ચલાવવું. તો મેં વિચાર્યું કે આ રિક્ષા લઈને હું જાતે જ ચલાવીશ. તો એ રીતે હું મારા મમ્મી પપ્પાની દેખરેખ કરું છું.